આવો એ પાવન પ્રજ્ઞા પુરાણમાં પરિવાર વ્યવસ્થા પ્રકરણ ઉપર દ્રષ્ટિ કરીએ. આવો પ્રજ્ઞા પુરાણમાં જઈએ. એ પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવળ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એ સવિતા નારાયણના દર્શન કરતા કરતા એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. પ્રજ્ઞાપુરાણ એ યુગ ઋષિની અમર વાણી છે. એને વાંચવાથી સાંભળવાથી જીવનની તમામ સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે. આ ગ્રંથ એ યુગ દ્રષ્ટાની સાધના અને તપનો સંદેશ છે. પ્રજ્ઞાપુરાણને આધુનિક યુગની ગીતા કે રામાયણ પણ કહી શકાય છે. આ ગ્રંથ આકાશદીપની જેમ હંમેશા પ્રકાશ પાથરનાર છે તથા જીવનના કરુણ રુદનને દૂર કરનાર, દરેક પ્રકારના ભ્રમ અંધશ્રદ્ધા દોષ દુર્ગુણોને દૂર કરી આપણા જીવનમાં દેવત્વનું નિર્માણ કરનારો છે. આવો એ પ્રજ્ઞાપુરાણમાં પરિવાર વ્યવસ્થા પ્રકરણ જ્યારે ચાલી રહ્યું છે ત્યારે ખૂબ સુંદર મજાના દ્રષ્ટાંતો દ્વારા ગુરુદેવે આદર્શ પરિવાર કઈ રીતે બને, આદર્શ પરિવારની વિશેષતા શું, પરિવાર વ્યવસ્થા પ્રકરણ આપણે કઈ રીતે સુંદર બનાવી શકીએ એના દિવ્ય વિચારોમાં અલગ અલગ શ્રેષ્ઠ દ્રષ્ટાંતો દ્વારા ખૂબ સુંદર વાતો બતાવી છે. દિલ્હીના પ્રખ્યાત ઉદ્યોગપતિ લાલા શ્રીરામનું જીવન મહિને 25 રૂપિયાની નોકરીથી શરૂ થયું. કમાવાની ધગસ અને પ્રામાણિકતાના લીધે તેમની ઉન્નતિ થતી ગઈ અને તેઓ કેટલાય મિલોના માલિક બની ગયા. કરોડપતિ હોવા છતાં પણ તેમણે પોતાની જરૂરિયાતો મર્યાદિત રાખી અને કમાયેલું ધન સાર્વજનિક સંસ્થાઓ ચલાવવા પાછળ વાપર્યું છે. આવા કુશળ અને ઉદાર મનુષ્યો સમાજમાં બહુ ઓછા જોવા મળે છે. સરસ્વતીના સંપાદક પંડિત મહાવીર પ્રસાદ ત્રિવેદીએ પણ માસિક 25 રૂપિયાના પગારથી નોકરી શરૂ કરી હતી. પગાર વધતા વધતા છેલ્લે એમને 150 રૂપિયા માસિક મળતા હતા. તેઓ એટલી બધી કરકસર કરતા કે તેમાંથી જે કંઈ પૈસા વધે એ જરૂરિયાતવાળા અનેક લોકોને તેઓ મદદ કરતા અને તેમનું અંગત ખર્ચ ખૂબ ઓછું હતું. એક પૈસો પણ નકામા કાર્યમાં વેડફી નાખતા ન હતા. એની દ્રષ્ટિએ આપણે આપણી સમીક્ષા કરીએ કે આપણે કેટલો ખોટો ખર્ચ કરી રહ્યા છીએ વ્યસનોમાં, ફેશનોમાં, પ્રસંગોમાં. એટલા બધા ખોટા ખર્ચ કરી રહ્યા છીએ કે એ ખર્ચમાંથી કોઈ ગરીબ પરિવારનું જીવન નિર્વાહ થઈ શકે. આલ્ફ્રેડ નોબેલનું દૃષ્ટાંત પણ બતાવ્યું છે. આલ્ફ્રેડ નોબેલે ડાયનેમાઇટ જેવી કેટલીય શોધખોળો કરીને પુષ્કળ ધન મેળવ્યું છે. બચપણની ગરીબી જાજુ ટકી નહીં. પોતાની મિલકતમાંથી એના ભત્રીજાઓને 5,000 પાઉન્ડ આપીને બાકી વધેલા 85 પાઉન્ડ ડોલરનું એક ટ્રસ્ટ બનાવી દીધું અને એ રકમ વધીને અત્યારે અનેક ગણી થઈ ગઈ છે. અને એના વ્યાજમાંથી દર વર્ષે 6 વિષયોમાં માનવતાની સેવા કરનારા વિદ્વાનોને લગભગ 1-1 લાખ રૂપિયા સુધીનું ઇનામ આપવામાં આવે છે. આ 6 વિષયો છે: વૈદિક શાસ્ત્ર, ભૌતિક શાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, સાહિત્ય, અર્થશાસ્ત્ર અને વિશ્વ શાંતિ. નોબેલને જ્યારે પૂછવામાં આવ્યું કે ડાયનેમાઇટ તો હાનિકારક વસ્તુ છે, એના દ્વારા તમે શું કમાયા, ત્યારે એમણે જવાબ આપ્યો કે કોઈ પણ વસ્તુનો સદુપયોગ કરવાથી જ તે લાભદાયક બને છે અને તેનો દુરુપયોગ કરવાથી હાનિ જ હાનિ થાય છે. ડાયનેમાઇટથી મોટી શિલાઓ તોડવા જેવા કાર્યો લાભદાયક ગણાશે. ખૂબ સુંદર શ્લોકો બતાવ્યા છે. વિપત કાલસ્ય હેતોઃ સ ઉન્નતેસ્ય પ્રયોજનયાત્, વિતસ્ય સંગ્રહ કાર્યો દક્ષ આયે વ્યય ભવેત્. મુશ્કેલીના સમય માટે તથા ઉન્નતિ કરવા માટે ધનની ખૂબ બચત કરવી, આવક અને ખર્ચમાં સાવધાની રાખો, વ્યસનોમાં, ખોટા બાહ્ય આડંબર નકામા લોકોની સરભરામાં, કુરિવાજોમાં, દુર્વ્યસનોમાં પૈસાનો દુરુપયોગ ન કરવો
એમાં જ બુદ્ધિમત્તા છે. જે આ તથ્યને સમજીને અપનાવે છે તે જ પરિવારો સુખી બને છે, સંપન્ન બને છે તથા સભ્ય કહેવાય છે. પરિવારની સુખ શાંતિમાં એક જ બીજ મંત્ર કામ કરે છે અને તે છે સુવ્યવસ્થા. આર્થિક સુનિયોજન તથા પ્રાપ્ત સાધનોનો બુદ્ધિપૂર્વક શ્રેષ્ઠ સદુપયોગ, મુશ્કેલીના સમયે મદદ મળે એ માટે અપવ્યય રોકીને પૈસાનો સદુપયોગ કરવો જરૂરી છે. તો બીજી બાજુ ઉચિત કાર્યોમાં એનો ઉપયોગ કરવો એ પણ એટલું જ જરૂરી છે. અહંકારનું પ્રદર્શન કરવામાં આવતો તથા અહંકારનું પ્રદર્શન કરવામાં થતો પૈસાનો દુરુપયોગ રોકવો જરૂરી છે. તો સાથે સાથે શ્રમ અને નીતિની કમાણી કરવી એ પણ એટલું જ જરૂરી છે. આ બધું ત્યારે જ શક્ય બને છે કે જ્યારે આપણી પાસે એનું સુંદર અને ચોક્કસ આયોજન હોય. દરેક કુટુંબના વડીલોએ આ અપનાવવું જોઈએ. ક્રાંતિવીર ભગતસિંહનું દ્રષ્ટાંત આપ્યું છે. ક્રાંતિવીર ભગતસિંહ એ વખતે નિર્વાહ કરવામાં સૌથી મુશ્કેલી પડતી હતી. ભાઈ શાર્દુલસિંહ અમૃતસર કોંગ્રેસના પ્રમુખ હતા. એમણે કોંગ્રેસની ઓફિસમાં જ 150 રૂપિયા માસિક વેતનની નોકરી અપાવી દીધી. ભગતસિંહને મહિને માત્ર 30 રૂપિયા જ ભગતસિંહ માત્ર મહિને 30 રૂપિયા જ સ્વીકારતા હતા અને કહેતા હતા, મારે પૈસા ભેગા કરવા નથી કે ઉડાડવા પણ નથી. ભારત સરેરાશ ભારતીય કક્ષાનું જીવન એ જ સાચું જીવન છે. આખી પૃથ્વીને પોતાનું કુટુંબ માનનાર મહાપુરુષોનો આ જ દ્રષ્ટિકોણ રહ્યો છે. આવો ઉચ્ચ દ્રષ્ટિકોણ રહેવાથી જ જીવન સુખી, સંપન્ન અને શાંતિમય બની શકે છે. જ્યાં પૈસાનો દુરુપયોગ થતો હોય, જ્યાં સદૈવ પુરુષાર્થ કરનારા મનુષ્યો રહેતા હોય, ત્યાં જ ભાગ્યલક્ષ્મીનો વાસ હોય છે. બલિરાજા ધર્માત્મા હતા, એમના રાજ્યમાં સતયુગ હતો. ભાગ્યલક્ષ્મી એમના રાજ્યમાં ઘણો સમય રહ્યા છે, પરંતુ પાછળથી તેઓ કોઈ બીજા લોકમાં જતા રહ્યા છે. ઇન્દ્ર રાજા વિચારમાં પડી ગયા. તેમણે આમ કરવાનું કારણ પૂછ્યું તો ભાગ્યલક્ષ્મીએ જવાબ આપ્યો કે હું ઉદ્યોગ લક્ષ્મી નથી. જ્યાં લોકોને પરિશ્રમમાં રસ હોય, તેમના નિર્ણયો દીર્ઘદ્રષ્ટિવાળા હોય, ધૈર્ય તથા સાહસવાળા હોય અને ઉદારતા તથા સહકારવાળા હોય, ત્યાં જ મારો વાસ હોય છે. બલિના રાજ્યમાં જ્યાં સુધી આ ચારેય આધાર હતા ત્યાં સુધી ત્યાં રહેવામાં મને આનંદ આવતો હતો, પરંતુ હવે સુસંપન્ન લોકો દ્વારા એ ગુણોની ઉપેક્ષા થઈ રહી છે. આથી બીજે ગયા સિવાય મારી પાસે અન્ય કોઈ ઉપાય પણ નથી. કેટલા સુંદર દ્રષ્ટાંતો આપી પરિવારની સુવ્યવસ્થા જાળવવાનું આ સુંદર મજાનું પ્રકરણ ચાલી રહ્યું છે. ત્યારે એક લુહારનું દ્રષ્ટાંત પણ આપ્યું છે. એક લુહાર હતો, ખૂબ સજ્જન હતો. તે પોતાની આવડત અને મહેનતથી કુટુંબનું પાલન પોષણ સારી રીતે કરતો હતો. એના અનેક છોકરાને વધારે ખર્ચ કરવાની ટેવ પડવા માંડી. પિતાએ પુત્રને એમ કરતા રોક્યા અને એને કહ્યું, એક દીકરાને જે ઉડાવ દીકરો હતો એને કહ્યું કે તું તારી જાતે મહેનત કર અને એકાદ રૂપિયા જેટલું પણ કમાઈ લાવ તો જ તને ખર્ચ કરવા દઈશ, નહીં તો એક પાઈ પણ ખર્ચ કરવા નહીં દઉં. છોકરાએ કમાવા પ્રયત્ન કર્યા પણ તેને સફળતા મળી નહીં. આથી પોતે બચાવેલો 1 રૂપિયો લઈને પિતા પાસે આવ્યો. પિતા પાસે ગયો. પિતા ભઠ્ઠી પાસે બેઠો હતો. તેણે એ રૂપિયો જોઈને કહ્યું, આ તે કમાયેલો રૂપિયો નથી. આમ કહીને તેણે ભઠ્ઠામાં ફેંકી દીધો. છોકરો શરમાઈને ચાલ્યો ગયો. બીજા દિવસે પણ તેની કમાવાની હિંમત ચાલી નહીં. આથી તેણે પોતાની મા પાસે માગી અને 1 રૂપિયો લીધો. આ વખતે પણ લુહારે આગલા દિવસ જેવું જ કર્યું, સિક્કો જોયો અને ભઠ્ઠીમાં ફેંકી દીધો. ત્રીજા દિવસે ક્યાંકથી તે ચોરીને લાવ્યો, પરંતુ પિતાને તે છેતરી શક્યો નહીં. દરેક વખતે આ મહેનતની કમાણી નથી એમ કહી અને પિતાજી ભઠ્ઠીમાં ફેંકી દેતા હતા. છોકરો સમજી ગયો કે હવે કમાયા વગર છૂટકો નથી. 2 દિવસ સખત મહેનત કરી અને તે 1 રૂપિયો કમાઈ લાવ્યો. પિતાએ જોઈને પહેલાંની જેમ જ કહ્યું અને ભઠ્ઠીમાં નાખવા ગયો. ત્યાં છોકરા એકદમ ચિસ્પાડી, પપ્પા, પિતાજી, પિતાજીનો હાથ પકડ્યો અને બોલ્યો, આ શું કરો છો? પિતાજી, આ મારી મહેનતની કમાણી છે. 2 દિવસથી મહેનત કરી છે સખત, ત્યારે 1 રૂપિયો કમાઈ શક્યો છું. આ રીતે ભઠ્ઠીમાં ફેંકી દેશો નહીં.
ત્યારે પિતા હસે હસે બોલ્યા છે, બેટા મહેનતની કમાણીનું દુઃખ કેવું થાય છે એની તને હવે ખબર પડી? તું જ્યારે મારી મહેનતની કમાણી ખોટી રીતે વેડફી નાખે છે ત્યારે મને પણ એટલું જ દુઃખ થાય છે. પુત્ર સમજી ગયો છે અને તેણે પૈસાનો સદુપયોગ કરવાની પ્રતિજ્ઞા લીધી છે અને ત્યારથી જ દરરોજ તે પિતાને મદદ કરવા લાગ્યો છે. એક મધમાખી અને એક ચકલી એક જ વૃક્ષ પર રહેતા હતા. અવારનવાર તેઓ એકબીજાને મળતા અને ખબર અંતર પૂછીને પોતપોતાના કામે વળગતા. વરસાદ આવી ગયો, હેલી થવા માંડી. પહેલી ચકલી ઉદાસ થઈને બેઠી હતી. મધમાખીએ પૂછ્યું, બેન ઉદાસ કેમ બેઠી છે? આવી સુંદર મોસમમાં પણ ઉદાસીનતા કેવી? ચકલી બોલી, મોસમની સુંદરતા કરતાં મારા પેટની આગ મને વધારે બાળી રહી છે. ખાવાનું લેવા બહાર જઈ શકાય તેમ નથી, તેથી પરેશાન છું. આ સાંભળી મધમાખી તરત જ બોલી, આવા મુશ્કેલીના સમયમાં કામ આવે તે માટે કંઈક બચત કેમ ન કરી? ભવિષ્યનો વિચાર ન કરનારા આમ જ દુઃખી થાય છે. આ પ્રમાણે શિખામણ આપીને મધમાખીએ પોતાના સંચિત ભંડારમાંથી એ ચકલીની ભૂખ શાંત કરી છે. ઔરોં કે હિત જો જીતા હૈ, ઔરોં કે હિત જો મરતા હૈ, ઉસકા હર આંસુ રામાયણ, પ્રત્યેક કર્મ હી ગીતા હૈ, પ્રત્યેક કર્મ હી ગીતા હૈ. મિત્રો, આપણે જે કંઈ બચાવીશું એ જરૂરિયાતવાળાને સહભાગી થઈ ઉપયોગી બનશું તો એ બહુ મોટું પુણ્ય પરમાર્થનું કામ ગણાશે. આવી શ્રેષ્ઠ વાતો પ્રજ્ઞાપુરાણો દ્વારા ગુરુદેવ આપણાને બતાવી રહ્યા છે. પરિવાર સુસંપન્ન કેમ બને, સુખી કેમ બને, આદર્શ કેમ બને, એની દિવ્ય વાતોને હૃદયંગમ કરી આપણે આપણા જીવનને સાર્થક કરી આ પ્રજ્ઞાપુરાણનો પ્રચાર પ્રસાર જેટલો થાય એટલો કરવો જોઈએ. આવી પ્રજ્ઞાપુરાણની કથાઓ મહાકથાના રૂપમાં 5 દિવસ 7 દિવસ સંગીત સાઉન્ડ સાથે પણ કરીએ છીએ. અસ્તુ, આ દૈવી પ્રજ્ઞાપુરાણના વિચારોને પહોંચાડવામાં ઋષિ ચિંતન ચેનલ ખૂબ જ ઉપયોગી બની રહ્યું છે, ત્યારે એ ઋષિ ચિંતન ચેનલનો આપણે બધાએ સૌભાગ્યશાળી છીએ કે આ પ્રજ્ઞાપુરાણના દૈવી વિચારો જન જન સુધી પહોંચાડવાનો પ્રયત્ન